કયો ગ્રુપ છે? વાયુ ગ્રુપ. વાયુ ગ્રુપે એમના શબ્દમાંથી બનાવેલા શબ્દો બોલશે અને લખશે. આપણે ધ્યાન રાખીને સાચા છે કે ખોટા કહીશું. રથ કેવી રીતે બને? રથ એટલે શું? હા, કેન્સલ જાય હે ને. હા, ચાદર બનશે. ચાંદર થશે તો બને, તો ચાંદર નહીં બને. ચારણા, ચારણા તો ચા આવે એમ હોય, અણા બરોબર છે. ચારણા, ચારણો એવું કહે ને, પણ ચાના માથે મીંડું નથી થઈ જતું. ચોરણા કહીએ છે, ચારણા, ચારણા. ચાલો, ઓકે, આટલા જ બને છે? બનાવેલા વધારે? ચાલો, વાયુ ગ્રુપે ત્રણ શબ્દ બનાવ્યા છે. ચાલો, કયું ગ્રુપ આવ્યું પછી? પૃથ્વીમાંથી કોણ આવશે? હા, પંચ એટલે પંચ એટલે પાંચ, પાંચ ભેગા થાય અને બનાય અને પાંચ પંચ. હા, બધાને કહેતો ખરો. હવે બીજો શબ્દ કયો બન્યો છે? પકવાન એટલે હા, સાચું છે ભાઈ, તો બોલતા રહેજો. હા, કારણ કે આદિત્યનું કામ મારે જોવું જોઈએ, ઘણી વાર ગપ્પુ મારી દેશે. વાન, વાન એટલે ના, એ તો ઇંગ્લિશ છે. વેન, વેન, વાન નથી. હા, ના, એ વેન, વેન કે વેન. વાન શબ્દ આવે છે પણ તમને અર્થ ખબર નહીં હોય. હા, વાન નો, વાન લખી દીધું છે ને, તો એનો અર્થ પણ કહી દો. હા, બોલો. વાન એટલે કે એક જાતનું ગીત. ના, હા, વાનગીઓ તો આવી ગયો તો પકવાનમાં. વાન એટલે શરીર, દેખાવ. વાન કે છે ને, આનો વાન કેવો છે? તો વાન શરીર. હા, એ પણ. હા, પમ, હા, પમવા એટલે ઓ, એ એ હે, હા, શું પમવા આવે એટલે.
ઉભા રહો ઉભા રહો એ બો એ એમ કે ઓકે અમારું ગ્રુપનું કામ પૂરું પછી આપણે ઉમેરી શકીશું તમે કેટલા લખ્યા છે ફિરદોસ બોલો ને તમે ગ્રુપવાળા કેટલા લખ્યા છે આ સિવાય છે કોઈ નથી લખ્યા હા હા કહેવાનું જ છે તમારું ગ્રુપવાળા ઓકે ચાલો કયું ગ્રુપ હા બોલ વન ઓ વન શબ્દ આવશે પૂછો કેમ ના આવે કેમ ના આવે તો કેમ ના આવે પણ હા પણ પૂનમ ને પૂછો ને કેમ ના આવે શું કર્યું છે ને ભૂલ એટલે વ તો છે જ નહીં એમ વ ક્યાં છે વા છે હા હા બીજી વાર આવે વાત સાચી પણ વ છે કોઈ જગ્યાએ એમાં પંચ પકવાનમાં વા છે તો વા ઉપરથી બીજો શબ્દ બનાવી શકાય કરી શકાશે આ પૂરું થાય પછી તમે કહો ઓકે ચલો આમાં આમાં ઉમેરી શકાય એવું કોઈ નવા શબ્બાસ લખો નવા લખતા જાઓ નીચે જોડે જોડે પછી ચંપક ઓકે ચંપક પણ બનાવી શકાય છે હા કપ પણ બનાવી શકાય છે હા હા નીચે આવી જાઓ તો અહીં ઉમેરતા જાઓ ચાલો બીજો કયો શબ્દ બન્યો છે એક શબ્દ છે મારી જોડે વા ઉપરથી શરૂ થાય છે વા હા કયો છે વાક પણ ચાલે અને વાચક 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 વાંચવું વાંચન વાંચન પણ ચાલશે વાંચન ઓકે ચાલો તમે ઉમેરવાનું કહેતા હતા તો ઉમેરી શકાશે કયા કયા ઉમેરવા છે તારે ચાદર ઓકે રણ ઓકે હવે તો કણ પણ આવશે કણ કણ આવશે કણ હા હા સોરી કયું ચાર ચાલો અગ્નિગ્રુપ ઉભું થશે અગ્નિગ્રુપ માંથી કોણ આવવાનું જળ હા ઓકે સોરી સોરી જળ બાકી છે જળ હા નીચે વાળા પૂછી નાખો ઓકે
નમો એટલે હા નમો ચાલો ઓ સાચું છે હા હા હું તો પૂછું છું લે હા તમારા ગ્રુપ વાળાથી બોલાશે તમે હા મિશન લખી ને નસ એટલે નસ એટલે એમાં તો સસલા વાળું સાવ છે નસમાં સસલા વાળું સાવ છે મસાણ મણ અણ અણ લાગે હા સા નિશા બનશે હા નિશા લખે નિશાન નિશાન નહીં નિશાન હા બોલો નામ તો આવી ગયું પેલું છે ને મૌન 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 ચાલ મૌન આવશે મૌન ઓકે મોના મોના શું છે મોના નો મૌન મૌન આવે તો મૌન મૌન ચાલો ગ્રુપ નંબર ચાર અગ્નિ અગ્નિ માંથી કોણ લખવાનું છે મનીષા ના આવે શા પેલું તો ષટકણ વાળું શું આવે એટલે ચાલો અમદાવાદ ઉપરથી બનાવવાનું થશે તમારે હે ને સ્ટાર્ટ એક કામ કરો તમે પેનનો કલર બદલી દો એટલે ખબર પડશે તમે અલગથી લખો એ Thank you.
દવા હા તમારે નથી બોલવાનું એ ગ્રુપ વાળા બોલી શકશે એક ગ્રુપ વાળા એકલા જ બોલશે આપણે આપણે પછી ઉમેરીશું વાદ વાદા એટલે હા હિન્દી છે હા હા એ તો આપણા નથી કહેવાનું એ ગ્રુપ વાળા કહે છે દાદા દાવ પણ આવશે સબ્બસ દામ કિંમત યસ દામ એટલે તારા ભાઈ બંધ પૂછ દામ એટલે દામ કિંમત એટલે શું મધ બનશે લે મધ આવે ધ તો છે જ બેન હા દમ દમ એટલે આમ આમ તો હિન્દી છે દમ પણ એ તો હિન્દી થતો હશે ને શબ્દ ઓકે ચાલો આટલા શબ્દો બન્યા છે આપણે આ શબ્દો નોટ ચોપડીમાં જ લખી લઈશું પછી આમાંથી તમે નવો શબ્દ કાલે શોધી લાવજો તે પણ આપણે અંદર ઉમેરી દઈશું